હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખીશું યુ વાળા અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર લખો. અગાઉ આપણે શું શીખ્યા હતા? યુ વાળા સ્પેલિંગ શીખ્યા હતા. યુ વાળા સ્પેલિંગ આપણે ઉચ્ચાર ઉપરથી બનાવ્યા હતા કે જ્યારે યુનો શું થાય અ અને કાનો અને માત્ર આપેલો ના હોય ત્યારે આપણે યુ લખીએ છીએ. આજે આપણે શીખીશું યુ વાળા અંગ્રેજી ઉચ્ચાર, એટલે કે અહીંયા અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે એ અંગ્રેજી ઉચ્ચારની સામે આપણે શું લખવાનું છે? ગુજરાતી અર્થ લખવાના છે. જેમ આપણે અગાઉ એ ઓ ઈ અને આઈ સામે શીખ્યા હતા કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો, એ જ રીતે આપણે યુમાં પણ અંગ્રેજી ઉચ્ચારની સામે શું લખવાનું છે? ગુજરાતી અર્થ લખવાનો છે. તો આપણે પહેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચીશું અને પછી એની સામે ગુજરાતી અર્થ લખીશું. તો અહીંયા મેં લખેલા છે, તો આપણે વાંચીશું. અહીંયા લખ્યું છે કબ. શું લખ્યું છે? કબ. તો કબ એટલે શું થાય? સિંહનું બચ્ચું. શું થાય? કબ એટલે સિંહનું બચ્ચું. તો અહીંયા આપણે લખીશું કબ એટલે સિંહનું બચ્ચું. તો શું છે? કબ એટલે સિંહનું બચ્ચું. એના પછી છે જગ. શું લખેલું છે? જગ. તો જગ એટલે શું થાય? કુંજો. શું થશે? કુંજો. તો અહીંયા આપણે લખીશું જગ એટલે કુંજો. તો અહીંયા લખીશું કુંજો. તો શું થયું? જગ એટલે કુંજો. એના પછી આપેલું છે ગમ. શું છે? ગમ. તો ગમ એટલે શું થાય? ગુંદર. શું થાય? ગમ એટલે ગુંદર. તો અહીં આપણે લખીશું ગુંદર. તો ગમ એટલે ગુંદર. તો શું થયું? ગમ એટલે ગુંદર. એના પછી આપેલું છે સન. શું લખેલું છે? સન. તો સન એટલે શું થાય? સૂર્ય. તમે બધાએ જોયું છે ને સૂર્ય. તો શું થાય? સન એટલે સૂર્ય. તો અહીંયા આપણે લખીશું સન એટલે સૂર્ય. એના પછી આપેલું છે કપ. શું આપેલું છે? કપ. તો કપ એટલે શું થાય? કપ એટલે કપ જ થાય. શું થાય? કપ. તો અહીંયા આપણે લખીશું કપ. કપ એટલે કપ. તો અહીંયા લખેલું છે કપ એટલે કપ. એના પછી આગળ છે ટબ. શું લખેલું છે? ટબ. તો ટબ એટલે શું થાય? ટબ. તો અહીંયા આપણે શું લખીશું? ટબ એટલે ટબ. અહીંયા લખીશું ટબ એટલે ટબ. તો શું લખ્યું આપણે? ટબ એટલે ટબ. એના પછી છે મગ. શું લખ્યું છે? મગ. તો મગ એટલે શું થાય? પ્યાલો. તો અહીંયા આપણે શું લખીશું? પ્યાલો. મગ એટલે પ્યાલો. અહીંયા આપણે લખીશું પ્યાલો. મગ એટલે પ્યાલો. એના પછી છે બન. શું લખ્યું છે? બન. તો બન એટલે શું થાય? પાઉં. તમે બધા પાઉં ખાઓ છો ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય? બન. તો અહીંયા આપણે લખીશું બન એટલે પાઉં. તો અહીંયા લખીશું બન એટલે
બોલ એટલે પાવ એના પછી લખીશું હટ શું છે હટ તો હટ એટલે શું થાય ઝૂંપડી શું થાય હટ એટલે ઝૂંપડી તો અહીંયા આપણે લખીશું ઝૂંપડી હટ એટલે ઝૂંપડી એના પછી છે પપ શું લખ્યું છે પપ તો પપ એટલે શું થાય ગલુડિયું જોયું છે ને તમે બધાએ ગલુડિયું તેને ઇંગ્લિશમાં શું કહેવાય પપ તો અહીં આપણે શું લખીશું પપ એટલે ગલુડિયું અહીંયા લખીશું ગ લુ ડી યુ પ એટલે ગલુડિયું એના પછી લખ્યું છે બગ શું લખ્યું છે બગ તો બગ એટલે શું થાય જીવડું અથવા માંકડ જે નાના નાના જીવડા આવે છે એને શું કહેવાય બગ આપણે લખીશું બગ એટલે જીવડું અથવા તો માંકડ શું થશે બગ એટલે જીવડું અથવા માંકડ એના પછી છે રગ શું લખ્યું છે રગ તો રગ એટલે શું થાય ગોદડું શું થાય ગોદડું તો અહીંયા આપણે લખીશું રગ એટલે ગોદડું શું થશે રગ એટલે ગોદડું એના પછી છે ગન શું છે ગન ગન એટલે શું થાય બંદૂક શું થશે ગન તમે બધાએ જોઈ છે ને બંદૂક તો અહીંયા લખીશું ગન એટલે બંદૂક એના પછી આપેલું છે નટ શું આપેલું છે નટ તો નટ એટલે શું થાય અખરોટ ખાધેલી છે તમે બધા અખરોટ તેને ઇંગ્લિશમાં શું કહેવાય નટ તો નટ એટલે અખરોટ તો અહીંયા આપણે લખીશું નટ એટલે અખરોટ નટ એટલે અખરોટ એના પછી આપેલું છે બળ શું છે બળ બળ એટલે શું થાય કડી જ્યારે ફૂલ ખીલે છે એના પહેલા નાની શું હોય છે કડી એને ઇંગ્લિશમાં શું કહેવાય બળ તો અહીંયા આપણે લખીશું બળ એટલે કડી અહીંયા લખીશું બળ એટલે કડી તો અહીંયા આપણે યુવાળા અંગ્રેજી ઉચ્ચારની સામે ગુજરાતી અર્થ લખ્યા તો આપણે આનું ફરીથી એકવાર રિવિઝન કરીશું કબ એટલે સિંહનું બચ્ચું જગ એટલે કુંજો ગમ એટલે ગુંદર સન એટલે સૂર્ય કપ એટલે કપ ટબ એટલે ટબ મગ એટલે પ્યાલો બન એટલે પાઉ હટ એટલે ઝૂંપડી પપ એટલે ગલુડિયું બગ એટલે જીવડું અથવા માંકડ રગ એટલે ગોદડું ગન એટલે બંદૂક નટ એટલે અખરોટ બળ એટલે કડી તો અહીં આપણે યુવાળા અંગ્રેજી ઉચ્ચારની સામે ગુજરાતી અર્થ લખ્યા તો આ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે થેન્ક